માં બી આ વખતે આપણે પ્રાઇઝ મની એડ કર્યા છે. વધારાનું હું તમને કહું તો દર વર્ષે આપણે જે નોર્મલ 5 કિલોમીટરની રેસમાં છે એમાં આ વખતે આપણે થીમ રનનો એક એડિશન નાખેલું છે, જેમાં 15થી વધારે વ્યક્તિઓ એક સાથે કોઈ પણ નેશનલ કોચને લઈને આગળ દોડવા માગે છે તો એ લોકો દોડી શકે. એના માટે એને એ લોકો કોસ્ચ્યુમ તેમજ એના લાગતા વળગતા પ્રોપ્સ એટલે એના જે ડેકોરમ છે એ લઈને પણ એ લોકો સાથે દોડી શકે. અને એના માટે એક અલગ આપણે પ્રાઇઝ કેટેગરી ઊભી કરી છે જેમાં 1.25 લાખ રૂપિયા જેવી રકમ આપણે એ થીમ રન માટે આપવાના છે. મૂળ અગર વાત કરીએ તો રેસ તો મેરાથોન છે જ આપણી, પણ એના અવેરનેસ માટે પણ આપણે આગળ અલગ અલગ ઇવેન્ટ કરીએ છીએ, જે ટોટલ 5 ઇવેન્ટ છે. 5 ઇવેન્ટ આપણી જે બી શરૂઆત થશે એ 21 તારીખથી થશે. એ 21 તારીખથી જે પહેલામાં પહેલું જે છે એ દર વર્ષે આપણે કરીએ છીએ તે પેટાથોન છે. એ પેટલાથોન જે બી છે એ પેટાથોન આપણે એનિમલ લવર્સ કરીને ગ્રુપ છે એની સાથે કરી રહ્યા છે. ત્યાર પછી 21 તારીખ પછી આપણી જે આવે છે એ 26 તારીખે છે. 26 તારીખે આપણી સાયકલ રેલી છે. એ સાયકલ રેલીમાં આપણે 2 કોઝને પ્રમોટ કરી રહ્યા છે, વિચ ઇઝ અ સેવ ફ્યુલ અને સેવ એન્વાયરમેન્ટ. કારણ કે આપણે જાણીએ છીએ દિવસે દિવસે આપણું એન્વાયરમેન્ટ ડ્યુ ટુ ફ્યુલ ઓવર યુઝેસને લીધે આપણું એન્વાયરમેન્ટ બગડી રહેલું છે, તો આપણે એના અવેરનેસ માટે સાયક્લોથોન કરી રહ્યા એટલે સાયકલ રેલી કરી રહ્યા છે, જે એપ્રોક્સિમેટલી 20 કિલોમીટર્સની આજુબાજુની હશે. આ જે બંને છે એ બંને કેટેગરી એટલે પેટલાથોન અને સાયકલ રેલી છે એનું મૂળ જે આયોજન છે એની પાછળ ધર્મેશભાઈ આપણી સાથે જ છે અહીંયા આગળ. એ ધર્મેશભાઈ એનું આખું હેન્ડલિંગ કરી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિએ અગર રજિસ્ટ્રેશન કે કશા માટે બી કોન્ટેક્ટ કરવાનો થાય તો ધર્મેશભાઈને કોન્ટેક્ટ કરીએ. ધર્મેશભાઈ વાણિયાવાલા પોતે સ્પોર્ટ્સમાં બહુ આગળ છે, પોતે સાયકલિસ્ટ છે અને અને પોતે BJPમાં પણ એ સ્પોર્ટ્સ વિંગમાં ઇન્વોલ્વ છે અને બહુ સારી રીતે સુરતમાં લોકો એમને ઓળખે છે. એ ધર્મેશભાઈ આપણી સાથે છે. એ સિવાય ત્યાર પછી જે 26 તારીખ પછી 27 તારીખે છે એ છે કે તમારી પોતાની સ્ટ્રેન્થને તમે સમજો અને કોન્સન્ટ્રેશન આ બેઝિક 2 ફંડા પર KG ફિટનેસ સાથે આપણે KG ફિટનેસ રોડીઝ કરવાના છે, જેમાં હર્ડલ રેસ હશે. એ હર્ડલ રેસ એ 27 તારીખે હશે અને 28 તારીખે જે મેજર કોર્સ છે આપણો એના માટે એક અલગથી વોકાથોન કરી રહેલા છે. લાસ્ટ યર પણ જ્યારે વોકાથોન થઈ હતી તેમાં લગભગ 5-6 હજાર જેટલા માણસો પાર્ટિસિપેન્ટ થયેલા હતા. આ વખતે પણ એટલું જ નિલેશભાઈનું કહેવું છે કે એટલા લોકો આવશે અને બેઝિક ઓર્ગન ડોનેશન માટે એનું કરવાનું રહેશે. આ દરેકના રૂટ જે બી છે એમાં પેટાથોનનો રૂટ છે SVNIT થી શરૂ થશે, કારગીલ ચોકથી પાછો આવશે. સાયકલ રેલી છે એ કારગીલ ચોકથી નીકળશે અને સિટીને અમુક એરિયા થઈને 20 કિલોમીટર થઈને પાછી આવશે. જે સમજો કે વોકાથોન છે એ વોકાથોન જે છે તે અહીંયાથી નીકળીને કારગીલ ચોકથી SVNIT થી નીકળીને બિગ બજાર જશે, બિગ બજારથી પાછી આવશે. ઓવરઓલ આ 28 તારીખ સુધીની ઇવેન્ટો થઈ. ત્યાર પછી 4 તારીખે આપણે કરીએ છીએ કિડ્સ મેરાથોન, જે પહેલી વખત આપણે આ મેરાથોનની સાથે જોડીએ છીએ. અને કિડ્સ મેરાથોન પાછળ જે ઇન્ટેન્શન છે એ ઇન્ટેન્શન બહુ નોબલ છે. એના માટે આપણી સાથે રાઉન્ડ ટેબલ ઇન્ડિયા, રાઉન્ડ ટેબલ સુરત વિંગ અને રાઉન્ડ ટેબલની લેડીઝ વિંગ જોડાયા છે. એ લોકો પોતે ટ્રાઇબલ એરિયામાં સ્કૂલો બનાવે છે એટલે આમાં એક રજિસ્ટ્રેશન ફી રાખી છે. આગલી દરેક વસ્તુમાં કોઈ પણ રજિસ્ટ્રેશન ફી નથી. જ્યારે આપણે સુરત એટલે કિડ્સ મેરાથોન છે તેમાં 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી છે અને જેમાં જે બી ભાગ લેશે અને તેમાંથી જે પણ કંઈ બી વધારો છે એ રાઉન્ડ ટેબલ ઇન્ડિયા અને 2 કોઝ બીજા છે એના માટે વપરાશે. 2 કોઝ બીજા કયા છે? ચાઇલ્ડ એબ્યુઝમેન્ટ અને ચાઇલ્ડ લેબર, જે સળગતો પ્રશ્ન છે આપણે જાણીએ જ છે. એટલે આ બધા કોઈ ને કોઈ ઇવેન્ટ આપણે એ રીતે કરી રહ્યા છે. રાધર ડુઈંગ એની બિગ સેલિબ્રિટી ઇવેન્ટ, વી આર ડુઈંગ એવરી ઇવેન્ટ લાઈક દેટ, કે એમાં કસે ને કસે સમાજને કોઈને કોઈ રીતે મેસેજ જાય. આ થઈ ગઈ આપણી 5-5 પ્રી મેરાથોન ઇવેન્ટ થઈ. ત્યાર પછી જે આપણો એક્સપો છે જેમાં આપણે એ લોકોની કીટનું ડિસ્ટ્રીબ્યુશન ને બધું કરવાના છે એ 16 તારીખથી 19 તારીખમાં હશે, 4 દિવસ રહેશે અને એ 4-4 દિવસ એમાં એક્સપો થશે. સૌથી અગત્યનો પાર્ટ આ વખતે શું છે કે દરેક વખતે 4 મેરાથોન આપણી થઈ આપણે એક નાનો સેશન આપણે રાખતા હતા ટ્રેનિંગ સેશન માટેનો, પણ આ વખતે આપણે સેશનને લંબાવ્યા છે અને એ સેશન માટે આપણી સાથે પૂજા ચારુશી જે નેશનલ એથ્લેટ્સ છે
અને શી વન અરાઉન્ડ 250+ આઈ થિંક આઈ એમ નોટ રોંગ 250+ મેડલ્સ ફ્રોમ ધ નેશનલ લેવલ. સી એ ટ્રાઇથલોનિસ્ટ છે, ટ્રાઇથલોનિસ્ટ તરીકે એમનું પોતાનું એક સેન્ટર બી ચાલે છે ટ્રાઈ સ્પોર્ટ્સ એકેડેમી કરીને. એ સેન્ટરમાં એ ત્યાં આગળ બધાને ટ્રેન કરે છે ફોર ધ નેશનલ ઓલિમ્પિક લેવલ સુધી જવા માટેનું. તો પૂજા ચારુશીજીએ આપણને એમની એમના તરફથી એક્સટેન્ડ કર્યું છે અને દર ફ્રાઈડે સવારના 6 થી 7:30 આપણે ન્યૂ સીટલાઇટ રોડ પર, સર પેલા ગ્રાઉન્ડનું નામ ભૂલી ગયો સર, પરોજભાઈ આશીર્વાદ એસ્ટેટમાં, ત્યાં આગળ સવારના રોજ ફ્રાઈડે 6 થી 7:30 પૂજાજી જાતે ટ્રેનિંગ આપશે. એટલે ઓન ગ્રાઉન્ડ ટ્રેનિંગ માટે પૂજાજી છે ટોટલ એમના 7 થી 8 સેશન લોકોને મળશે. જેટલા બી રનર્સ મેક્સિમમ એનો લાવો ઉઠાવી શકે એ ઉઠાવી શકે, એમાં કોઈ ફી આપવાની નથી. એ લોકોએ જાતે આવવાનું છે ત્યાં આગળ અને એમની ઇન્સ્ટ્રક્શનને ફોલો કરશે તો મે બી સુરતના રનર્સ એવું બને કે ઇન્ટરનેશનલ કેટેગરીને બી આંબી જાય. ત્યાં એ એટલું જ નહીં પણ કેજી ફિટનેસ તરફથી પણ આપણને એક સપોર્ટ મળ્યો છે અને કેજી ફિટનેસે આપણને વીકલી 2 ડેઝ આપણે એમના જીમની અંદર ટ્રેનિંગ માટેનું સેશન આપેલું છે જે મંડે અને વેનસડે હશે 2 થી 4 ની વચ્ચે. કોઈ પણ વ્યક્તિ જે આપણે મેરેથોનમાં પાર્ટિસિપેન્ટ છે એ ત્યાં જઈને એ લોકો ફિટનેસ લઈ શકશે. આટલું જ નહીં પણ દર વર્ષની જેમ આશુતોષ હોસ્પિટલે પણ એમનો સપોર્ટ એક્સટેન્ડ કર્યો છે. આજે તમે જાણતા હશો મેરાથોનમાં આપ સર્વે મિત્રો આવો છો તો ત્યાં આગળ એક બહુ મોટી હોસ્પિટલ હોય છે જ્યાં 200-250 જેટલા એમના ડૉક્ટર્સ ફિઝિયોથેરાપિસ્ટ અને એ ટેમ્પરરી આઈસીયુ પણ ત્યાં બનાવ્યા છે. ટચવુડ, ભગવાનની દયા છે કે આજ સુધી સુરતમાં એવું કોઈ બી વસ્તુ નથી થઈ કે જેનાથી કોઈ રનર્સને તકલીફ પડી હોય, જેનો મોટાભાગનો શ્રેય છે એ આશુતોષ હોસ્પિટલને જાય છે. કારણ કે એમની ટીમ, એમના તરફથી કેતનભાઈ આપણી સાથે ડેસ પર છે, એટલે એમની જે ટીમ ખડે પગે જે સેવા આપે છે બપોરના 2 વાગ્યાથી લઈને બીજે દિવસે 7:15 સુધી એ લોકો હોય છે, એમના તરફથી ઓછામાં ઓછી 4 થી 5 એમ્બ્યુલન્સ પ્લસ એમના ડૉક્ટર્સને એક્સપર્ટ ડૉક્ટર્સની ટીમ સાથે ઓછામાં ઓછા 100 થી 150 ફિઝિયોથેરાપિસ્ટ ઓન રૂટ ઓન ગ્રાઉન્ડ અને જે ફિનિશ પોઈન્ટ છે ત્યાં આગળ એ લોકો હાજર હોય છે અને ખડે પગે સેવા આપે છે. અમુક વસ્તુઓમાં અમે પણ ચૂકી જતા હોય ત્યાં આગળ એ લોકોની હેલ્પ અમને એમના તરફથી મળે છે. એટલે આશુતોષ હોસ્પિટલ આ વર્ષે પણ આપણી સાથે આમાં મેરાથોનમાં જોડાયેલું છે. આ સિવાય આપણી સાથે સૌથી મોટો પાર્ટ છે એ ન્યુટ્રિશન. ન્યુટ્રિશન એવું છે કે રેસર્સે રેસ પહેલા કે રેસ પછી શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ આની બહુ દરકાર લેવાની હોય છે. એના માટે આપણી પાસે સુરતના બેસ્ટ અને એવોર્ડ વિનર હિનાબેન આપણી સાથે છે. સોરી હું એમની આગળ ઉભેલો હતો. હિનાબેન આપણી સાથે છે, શી ઇઝ ગોઈંગ ટુ ગીવ ટિપ્સ ટુ ધ રનર્સ. ઓકે, તો હિનાબેન જુનેજાનો જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલ બહુ મોટો છે અને એ આજે પણ એમણે આપણી વેબસાઇટ સુરત નાઇટ મેરાથોન .run પર જાઓ તો તમને ત્યાં આગળ એમના ન્યુટ્રિશનના પ્લાન જોવા મળશે. અને એ થોડા દિવસે, દર 2 કે 3 દિવસે એ એમના તરફથી ટિપ્સ ફેસબુક પેજ અને વેબસાઇટ પર આપશે જેથી કરીને રનર્સને ગાઈડન્સ મળતું રહે કે એ લોકોએ કઈ રીતના રેસ પહેલાં પ્રિકોશન લેવાના છે ઇન ટર્મ્સ ઓફ ફૂડ ઇન્ટેક ને ઇન ટર્મ્સ ઓફ એ લોકોએ રન દોડતા પહેલાં. તો આ રીતનું આખું પ્રોવિઝન કરીને આ રેસને બહુ સારામાં સારી બનાવવા માટે આપણે પ્રયત્ન કર્યો છે. આપ સર્વેનો પણ સહકાર મળતો રહેશે અને હું કશે કંઈક બોલવામાં ચૂક થઈ ગઈ હોય તો માફ કરજો અને કંઈ પણ પૂછવું હોય તો આ પૂછી શકો છો. હું આજે રેસના ડાયરેક્ટર છે અરવિંદભાઈ બિજવે પુણેથી આવે છે અને અરવિંદભાઈ બિજવે પણ નેશનલ પ્લેયર છે, એથ્લેટ છે, સોરી અરવિંદ એ એથ્લેટ છે અને લાસ્ટ યર 2016 પણ અરવિંદ બિજવે સાહેબ હતા આપણી સાથે એઝ એ રેસ ડાયરેક્ટર. આ વર્ષે પણ અરવિંદ બિજવે સાહેબ છે. એમના ગાઈડન્સમાં દરેક રેસ કઈ રીતે છોડવી, કઈ રીતે એને ચાલુ કરવી, ગ્રાઉન્ડ પર રેસના રૂટ પર શું રિક્વાયરમેન્ટ હોય, રનર્સનું ક્યાં ક્યાં આપણે ધ્યાન આપવાનું હોય, આ કામ છે મેજર એ રેસ ડાયરેક્ટરનું છે. અને એ રેસ ડાયરેક્ટર તરીકે આપણી સાથે જે જોડાયા છે એ અરવિંદભાઈ બિજવે છે. હું અરવિંદભાઈ બિજવેને માઇક આપીશ, એ એમના તરફથી રેસ માટે કંઈ પણ કહેશે. થેન્ક યુ ચિરકભાઈ. બિફોર આઈ સ્ટાર્ટ,
मैं गुजराती नहीं बात कर सकता हूँ तो मेरा हिंदी इंग्लिश शायद मिक्स रहेगा. सो थैंक यू चिराग भाई फॉर इनवाइटिंग मी हियर. एंड आई मस्ट टेल यू कि मैं कारगिल से लेकर कन्याकुमारी तक मैराथन करता हूँ. 20-21 मैराथन करवाता हूँ ऑल ओवर इंडिया. हमारा एक मेकिंग इंडिया रन कैंपेन है. जितनी जहाँ जहाँ मैंने मैराथन ऑर्गेनाइज की है, जो पैशन मैंने सूरत में देखा है वो 2013 से लेकर अभी तक, आई मस्ट टेल यू दिस इज वन ऑफ द मोस्ट पैशनेट टीम, वेदर इट इज प्रगट भाई, पंकज भाई, धर्मेश भाई. सो इट इज जस्ट अनबिलीवेबल. और इतना बड़ा इवेंट, मतलब मुझे याद है 2013 में जब जनरल डिस्कशन हुआ था तो मैं सजेस्ट कर रहा था कि नाइट में मैराथन होनी चाहिए क्योंकि यहाँ पे वेदर ह्यूमिड होता है. तो पहले ही साल में ये इंडिया, मतलब कहीं अनफॉर्चुनेटली रिकॉर्डेड नहीं है, लेकिन ये डेफिनेटली इंडियाज बिगेस्ट नाइट मैराथन है, जहाँ पे पहले ही साल में 35,000 लोग आए थे. और ये एक ऐसी मैराथन है जहाँ पे, मतलब आप सब लोगों को सब पता है, लेकिन मैं सिर्फ एक रिपीट करना चाहता हूँ कि ये ऐसी मैराथन है जहाँ पे एक तरफ मोदी साहब ने आके फ्लैग ऑफ किया है, दूसरी तरफ सेलिब्रिटीज, जहाँ अक्षय कुमार जैसे सेलिब्रिटीज आए हुए हैं, और सिमिलरली एथलीट्स, नेशनल लेवल एथलीट्स, इंटरनेशनल लेवल एथलीट्स, मिल्खा सिंह. तो इट्स अ परफेक्ट कॉम्बिनेशन ऐसी मैराथन है. ऐसी मैराथन इंडिया में शायद, एज पर एज नाइट मैराथन इज कंसर्न, इट इज डेफिनेटली दी इंडियाज बिगेस्ट नाइट मैराथन. एंड आई एम वेरी ग्लैड दैट आई हैव बीन एसोसिएटेड फ्रॉम लॉन्ग टाइम. अनदर बिग चेंज हैपन इन सूरत इन लास्ट 4-5 years. आई रिमेंबर जब मैं 2004-5 में जब मैं यहाँ था तो मैं रन करता था, तो काफ़ी कम लोग थे रनिंग में. आज सूरत में ऐसा होता है कि इंडिया के मैप में एक रेस होती है साउथ अफ्रीका में, कॉमरेड रेस, जो 89 किलोमीटर की होती है. अपने साथ ललित भाई है यहाँ पे, जिन्होंने 3 बार अटेम्प्ट किया है 89 किलोमीटर का ये रेस. सूरत का नाम इंडिया के मैप में है, मतलब बॉम्बे, बैंगलोर, हैदराबाद, पूना जैसे सिटी के अलावा सूरत में भी आज के तारीख में काफ़ी लोग, लास्ट ईयर आई थिंक 16 पीपल हैव गॉन टू कॉमरेड्स. सो विच इज़ अ वेरी गुड थिंग. एंड वी हैव बीन सेइंग कि मैराथन या रनिंग रेस, इट इज़ नॉट ओनली अबाउट डिस्टेंस, इट्स नॉट अबाउट रनिंग 42 किलोमीटर, 21 किलोमीटर, इट्स बेसिकली अ लाइफ स्टाइल चेंज. जब आप एक बार रनिंग चालू करते हो और एक बार आप ये आपका प्रैक्टिस शेड्यूल फॉलो करना पड़ता है. इट इज़ नॉट ओनली अबाउट रनिंग, यू हैव टू डू स्ट्रेंथ ट्रेनिंग, यू हैव टू हैव अ पॉजिटिव लाइफ स्टाइल इन टर्म्स ऑफ योर डाइट. सो इट्स कंप्लीट लाइफ स्टाइल चेंज. And that is what I have seen in Surat, and I'm very glad that I'm part of this wonderful journey. Plus, इस मैराथन में एक तरफ जैसा चिराग भाई ने बोला है कि सुरती लाला रन होता है, हर तरह के लोग आते हैं, जो अटेम्प्ट करते हैं, मोटिवेट होते हैं लोग एक दूसरे को देख के. तो मैराथन इज़ बेसिकली अ वेरी गुड प्लेटफॉर्म जहाँ लोग ऐसा अपने जैसे लोग देख के समझते कि अरे ये रन कर सकता है तो मैं भी रन कर सकता हूँ. इट हेल्प्स यू टू मोटिवेट. आई मीन आई नो चारू, शी इज एट अ डिफरेंट लेवल, शी इज एन इंटरनेश्नल लेवल, शी इज एन एथलीट, बट अमेच्योर लाइक अस, वी नीड दिस मोटिवेशन टू दिस थिंग. एंड आई एम वेरी ग्लैड दैट आई एम पार्ट ऑफ दिस वंडरफुल टीम. एंड थैंक यू एवरी वन. लास्ट ईयर वी इंट्रोड्यूस पेसर्स, दिस ईयर ऑल्सो वील हैव पेसर्स. सो मैं जस्ट बताऊंगा पेसर्स के बारे में. ये पेसर्स ऐसे लोग होते हैं जिनका एक किलोमीटर वाइज उनका एक डेफिनेट टाइम होता है, टारगेट होता है. सपोज 10 किलोमीटर किसी को अगर 60 मिनट में कम्प्लीट करना है, 70 मिनट में कम्प्लीट करना है, तो ये पेसर है जो फ्लैग पहन के या फ्लैग पकड़ के रन करेंगे. और किसी को भी प्रैक्टिस में हिसाब से अगर उनको रन करना है, उनको सिर्फ उनको फॉलो करना है. ललित भाई लास्ट ईयर पेसर थे, काफ़ी बड़ी टीम थी सूरत की. इस बार हम लोग पूना, बॉम्बे, हैदराबाद, बैंगलोर से भी पेसर लाने की ला रहे हैं. तो वो पेसर जो लोगों को हेल्प करेंगे रेस कंप्लीट करने के लिए. सो दैट्स वी विल ऑल्सो हैव एन इंटरनेशनल एथलीट्स. एंड लास्ट ईयर ऑल्सो ब्लेड रनर्स आए थे, तो दिस ईयर ऑल्सो वील हैव अ ब्लेड रनर जो जिनका एम्प्यूटी हुआ है, कुछ एक्सीडेंट में एक पैर गया हुआ है, तो आर्टिफिशियल लेग से रन करते हैं. सो दैट विल हैपन. लास्ट टाइम वी हैड शेखर जिसको एक हाथ और एक पैर नहीं था, उसने 10 किलोमीटर कंप्लीट किया था. सो वील हैव ऑल दिस थिंग. सो इट्स अ वेरी नाइस सिटी कार्निवल. एंड आई एम ऑलवेज एक्साइटेड टू बी हियर इन सूरत. आई एम सेइंग दिस फ्रॉम द बॉटम ऑफ माई हार्ट. जितनी एनर्जी ये शहर में मैंने जनरली भी देखी है, मतलब
इन अ लाइफ उतनी एनर्जी मैराथन में भी होती है. सो आई एम वेरी वेरी हैप्पी दैट आई एम पार्ट ऑफ इट एंड थैंक यू सो मच. थैंक यू अरविंद. आप सर्वे जाणो छो तेम आगळनी दरेक अरविंदे ऑलरेडी एमां मेन्शन कर्युं के पास्टमां सेलिब्रिटीज अने आपणा सीएम साहेब नरेन्द्र मोदी साहेब जयारे सीएम हता ત્યારે એમણે આવીને ફ્લેગ ઓફ આપેલો 2014માં. તો આ વખતે પણ આપણો પૂરતો પ્રયત્ન રહેશે કે સીએમ સાહેબ અને પીએમ સાહેબને આપણે ઇન્વાઇટ કરીએ. અને આપ જાણો છો કે આપણા પીએમ સાહેબ અને સીએમ સાહેબ બંનેને સુરત પ્રત્યેનો લગાવ કંઈક છે. તો આપણે પૂરી આશા રાખીએ છીએ કે આપણા ઇન્વિટેશન પર અગર એ ફ્લેગ ઓફ કરવા આવે તો સુરતના જે રનર્સ છે એ લોકોનો ઉત્સાહ ઓબ્વિયસલી ડબલ ડબલ કરતાં 10 ગણો થઈ જશે એવી આશા આપણે રાખીએ છીએ. પ્લસ હું એક મેન્શન કરવાનું ભૂલી ગયો, અમારે જે રૂટ પર જે પાણીના અલગ અલગ સ્ટોલ હોય છે જે બહુ મહત્વનું છે, કેમ કે વોલેન્ટિયર્સ તો બધા જ આવે પણ વોલેન્ટિયર્સ એવા હોવા જોઈએ કે જે શરૂઆતથી લઈને અંત ન થાય ત્યાં સુધી ઊભા રહ્યા હોય. તો એના માટે હું સ્પેશિયલી કહીશ કે અમારી સાથે જે 4 વર્ષથી બેડિયા ગ્રુપ છે, દીપકભાઈ બેડિયા જે આપણી વચ્ચે છે આજે, એમના ઓછામાં ઓછા 450 જેટલા વોલેન્ટિયર્સ પાણીની સેવા આપે છે. ખાલી એ લોકો પાણી વેચે છે, રનર્સ કસે પડે આખરે કંઈ પણ થાય તો એ થાય છે. ધર્મેશભાઈ એમના ઓછામાં ઓછા 450-500 વોલેન્ટિયર્સ લઈને રૂટ પર હોય છે કે જે માર્શલનું કામ કરે છે કે જે જ્યાં આગળ કસે પણ કોઈ પણ એથ્લેટ કસે લડખડાય પણ તો છાતીના પાટિયા એમના પહેલાં બેસે છે, પેલાના પછી બેસે છે. કારણ કે એ લોકો ઉચકીને છેક હોસ્પિટલ આશુતોષ હોસ્પિટલ સુધી લાવવાનું કામ એ લોકો કરે છે. તો ટીમ આપણી જે છે સુરતની, જે કીધું તેમ અરવિંદભાઈએ કે બહુ એનર્જીવાળી છે ટીમ, એ જ છે. અને ટીમ એક સાથે એક જૂઠ મળીને કામ કરવા તૈયાર છે. એટલે આપણે એવું ઈચ્છીએ છીએ કે આ રેસ દર વર્ષના રેકોર્ડ તોડીને મોટામાં મોટી રેસ બને. હું પૂજા ચારુસિંહને કહીશ કે 2 શબ્દ એમના ટ્રેનિંગ વિશે કંઈક કે. થેન્ક યુ ચિરાગભાઈ. જેમ એમને જણાવ્યું એ મુજબ હું દર ફ્રાઈડે 6 થી 7:30 વચ્ચે ટ્રેનિંગ સેશન્સ લેવાની છું મેરેથોન રિલેટેડ. ડેફિનેટલી આ 7 સેશન્સમાં કોઈ ઇન્ટરનેશનલ એથ્લીટ નહીં બની જાય, કોઈ નેશનલ મેડલિસ્ટ પણ નહીં બની જાય. આ 7 સેશન્સ એના માટે છે કે જે લોકોને નથી ખબર રનિંગ કેવી રીતે હું સ્ટાર્ટ કરું, જે 100 મીટર્સ પણ નથી દોડી શકતા પણ એમને રનિંગ કરવું છે, તો એ લોકોને ગાઈડન્સ આપવા માટે, એ લોકોને બેઝિક નોલેજ આપવા માટે કે એ કેવી રીતે એમનું કેરિયર ચાલુ કરી શકે છે એઝ અ રનર. અને જેમ એમને કીધું, હવે મેં મારી આખી લાઈફ એઝ અ એલિટ એથ્લીટ કાર્ડ સ્પેન્ડ કરી છે. એલિટ એથ્લીટ્સનું કેવું હોય કે એમને ઇન્ટરનલ મોટિવેશન વધારે હોય, જ્યારે એમેચ્યોર એથ્લીટ જેમ તમારા જેવા છે જે એજેડ છે કે જેને કોઈ દિવસ કંઈ કર્યું જ નથી આવી રીતે સ્પોર્ટ્સમાં કે એમાં, એવા કોઈ જો એથ્લીટ હોય તો એ લોકોને એક્સટર્નલ મોટિવેશન્સ કામ કરે, એઝ ઇફ ચલો સોશિયલાઇઝ થવા માટે લોકો દોડતા હોય કે ચલો મારી ફ્રેન્ડ જાય છે ચલો હું એમની સાથે જઉં. અચ્છા મને એક જેમ એજેડ છે તો એ લોકોને ગ્રુપ મળે છે એટલે એ લોકો આવતા હોય, તો એ રીતના જે એક્સટર્નલ મોટિવેશન્સ છે એના પણ અમે લોકો આઈડિયાઝ આપીએ છીએ કે કેવી રીતે તમે ગ્રુપ બનાવીને સ્ટાર્ટ કરી શકો એક બેઝિક 0 લેવલ પરથી. તો મેઇન સેશન એના માટે છે. અને જે ઓલરેડી રનિંગ કરે છે એ લોકોને એ ગાઈડન્સ આપવાનું છે કે ટેકનિક પ્રોપર કઈ હોય છે. આપણા ત્યાં ઘણા રનર્સ છે, ડુમસ મોર્નિંગમાં જશો તો તમને આખો રોડ ભરેલો મળશે રનર્સથી, પણ એમાં ઓલમોસ્ટ 70-80% રનર્સ એવા છે કે જેને ખબર જ નથી કે પ્રોપર રનિંગ ટેકનિક શું છે. જ્યારે ઇન્જરી થાય ત્યારે ખબર પડે કે ભાઈ કંઈક ખોટું કર્યું છે મેં. તો એ બધું જે ટેકનિક પ્રોપર શું હોય, પોશ્ચર પ્રોપર શું હોય, કઈ રીતનું તમારું વર્કઆઉટ પ્લાન હોવું જોઈએ, એ બધાને ઇન્ફોર્મેશન આપવા માટે અમે સ્પેશિયલી તો આ સેશન ગોઠવેલા છે. તો હું આશા કરું છું કે મેક્સિમમ સુરતીઓ આ સેશનનો લાભ લેશે અને જેટલું પણ વધારે નોલેજ મેળવી શકે. મારી પાસે નોલેજ છે, તમે આવીને મને પૂછશો હું તમને જણાવવા તૈયાર છું, પણ મેઇન વસ્તુ એ છે કે તમે આવીને પૂછો. હું તમને બેઝિક આઈડિયા આપીશ, વધારે જાણવું હોય તો તમે મને પ્લીઝ ક્વેશ્ચન કરો. થેન્ક યુ. થેન્ક યુ પૂજા.
આ રેસમાં જે મહત્વનો કોઝ જોડાયેલો છે જે છે આપણે ઓર્ગન ડોનેશન, એ ઓર્ગન ડોનેશન માટે નિલેશભાઈની શું એક્ટિવિટી છે અને કેમ આની સાથે જોડાયા છે એ બાબતે નિલેશભાઈ પ્લીઝ. મિત્રો, આપણા દેશમાં દર વર્ષે 5 લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે. આજે આપણા સમાજમાં ઓર્ગન ડોનેશન વિશેની જનજાગૃતિ નથી કે ઓર્ગન કોણ ડોનેટ કરી શકે, કયા સંજોગોમાં ઓર્ગન ડોનેટ થાય, ડોનેટ થયેલા ઓર્ગન કોને મળે, ઓર્ગન ડોનેટ કર્યા પછી બોડી ખરાબ થતું નથી, ઓર્ગન ડોનેશન આઈસીયુમાં હોય તો કરી શકાય કે ઘરે હોય તો કરી શકાય, આ બધી સામાન્ય જાણકારી પણ લોકોને હોતી નથી. એટલે ઓર્ગન ડોનેશનની આ જનજાગૃતિના માધ્યમથી આપણે વધુ ને વધુ લોકોને, જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ થાય ત્યારે તેના અંગોનું દાન કરીને, જ્યાં કિડની, લીવર અને હૃદય નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આગળ આવે તે માટે આપણે છેલ્લા 12 વર્ષથી કાર્ય કરી રહ્યા છે. અને સુરત એ ટેક્સટાઇલ સિટી, ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે દેશમાં ધીમે ધીમે ઓર્ગન ડોનર સિટી તરીકે પણ જાણીતું થતું જાય છે. કારણ કે આજે જે સુરતથી જે ઓર્ગન ડોનેટ થાય છે એમાંથી જે ગુજરાતમાં જે ઓર્ગનના ટ્રાન્સપ્લાન્ટ થાય છે એમાંથી 45%થી વધુ ઓર્ગન સુરત આપી રહ્યું છે. એ જ રીતે મુંબઈમાં જે હૃદયના ટ્રાન્સપ્લાન્ટ થાય છે એમાંથી 20% હૃદય સુરત આપી રહ્યું છે. આપ સૌ એના વિશેની જાણકારી આપણને છે જ કે આજે સુરતથી લગભગ 16 હૃદયના ટ્રાન્સપ્લાન્ટ થયા છે, જેમાંથી 12 હૃદય મુંબઈ ગયા છે, 2 અમદાવાદ ગયા છે, 1 ચેન્નાઈ ગયું છે અને 1 ઇન્દોર ગયું છે. એટલે દેશના દરેક શહેરોમાં ઓર્ગન જાય છે ને એ જ રીતે કિડની અને લીવરના પણ ડોનેશન થયા છે. એટલે આ જે વોકાથોન છે, આપણે 2 વર્ષ પહેલાં પણ વોકાથોન રાખ્યું હતું ત્યારે લગભગ 7,000થી વધુ લોકો એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને આ અવેરનેસના કાર્યક્રમ દ્વારા વધુ ને વધુ શહેરીજનોને ઓર્ગન ડોનેશનની જાણકારી મળે છે અને તેઓ ઓર્ગન ડોનેશન કરવા માટે આગળ આવે છે. હું ચિરાગભાઈને અભિનંદન પણ આપું છું અને એમનો આભાર પણ માનું છું કે એમણે આ કોઝને એમની મેરેથોનમાં એક પાર્ટ તરીકે લીધો. અને હું એવું ચોક્કસ માનું છું કે કદાચ દેશમાં ઘણા બધા કોઝની સાથેની મેરાથોન થઈ હશે, પરંતુ રન ફોર ઓર્ગન ડોનેશન, આ જો કોઝ સાથે જો આ ઓર્ગન ડોને આ જો મેરાથોન થઈ રહી હોય તો આ કદાચ આ પહેલી જ મેરાથોન હશે એવું મારું ચોક્કસ માનવું છે. અને એને માટે આપણે સુરતીઓ દરેક ક્ષેત્રમાં ખૂબ જ આગળ છે, તો આપણે આ મેરેથોનને એવો જબરજસ્ત પ્રતિસાદ આપીએ કે જેથી આખા દેશમાં એની નોંધ લેવાય અને જે ઓર્ગન ફેલ્યોર પેશન્ટ છે એને એક નવું જીવન આપવા માટે વધુ ને વધુ લોકો આગળ આવે. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ થાય, ભલે આ મેરેથોન સુરતમાં થઈ રહી હોય, પરંતુ એનો જે સંદેશ છે આખા દેશમાં નહીં પરંતુ આખા વિશ્વમાં ફેલાય કે સુરતે ઓર્ગન ડોનેશન માટેની મેરેથોન કરી હતી. અને એને માટે ચિરાગભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમારા માધ્યમથી દરેક શહેરીજનોને એક વિનંતી પણ કરું છું કે મોટી સંખ્યામાં આ દરેક જ ઇવેન્ટમાં પાર્ટ લે અને આને ખૂબ વધાવે. અને ખાસ કરીને જે આપણી જે વોક ફોર ઓર્ગન ડોનેશન છે એમાં પણ મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરે અને આ મેરેથોનમાં પણ પાર્ટિસિપેટ કરે. ધન્યવાદ.